પણ આશ્રમ જોરદાર જોરદાર મોટા ગુજરાતમાં મોટામાં મોટો આશ્રમ બતાવ્યો તમે. હા, બહુ મોટા ચમત્કારી સંત હતા બગદાણાવાળા, બંડી પહેરતા ખાલી, અને ગીરના જંગલમાં, ભાવનગરના જંગલમાં તાપણું સળગાવીને એકલા તાપતા બેસતા. અને કોઈ સાથેવાળો સંતોષભાઈ જો બોલતો, બાબા લાકડે ખૂટ ગઈ, ઇસમે ક્યાં કરું, લાકડે ખૂટ ગઈ, ખિસ્સામાં હાથ નાખે અને 1000ની થોકડી કાઢે, નાખે લે તપી લે, નોટોનો થોકડો કાઢીને સળગાવતા અને તપતા એવા બજરંગદાસ બાપા, બહુ 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 પહોંચેલી મૂર્તિ, બહુ સારો જગ્યા છે. ત્યાં જમવા બેઠા ને કોઈ દિવસ તમે આશા ગયા છો દગા બાપુના આશ્રમમાં? પછી હા બોલો ને, એ બી તો આશ્રમ છે ને, ના કેમ બોલતા કેમ નથી? ત્યાં જમવા બેઠા ને કોઈ દિવસ પીરસનારા આવે ત્યારે શું બોલે? હા, દાલરામ, સાગરામ, હા, ભાતરામ, રોટીરામ, જલરામ, સબ કિસ પીછે રામ કા નામ લગા. બેન તમે ભી એવું જ કર્યું, તમારે ધણીને પૂછો ને, દાલરામ ચાહીએ? એક 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 ભજન તમને સંભળાવ, કોઈ બી વસ્તુની સાથે ભગવાનનું નામ જોડી દો, તમને આપોઆપ તમારા મોઢામાંથી જપ થઈ જશે, ભગવાનનું નામ સંકીર્તન થઈ જશે. કારેલાનું શાક બનાવ્યું એટલે કૃષ્ણ યાદ આવી જાય, ગલકાનું શાક બનાવ્યું એટલે ગોવિંદ યાદ આવી જાય, દૂધીનું શાક બનાવ્યું એટલે દીનદયાળ યાદ આવી જાય. મારા મારા કારેલામાં કૃષ્ણ, મારા ગલકામાં ગોવિંદ, મારા કારેલામાં કૃષ્ણ, મારા ગલકામાં ગોવિંદ, મારા કારેલામાં કૃષ્ણ, મારા ગલકામાં ગોવિંદ, મારા કારેલામાં કૃષ્ણ, મારા ગલકામાં ગોવિંદ. મારી ચોરા ફરી માં ચિત ચોર દો, મારી ચોરા